નમસ્કાર ઉડે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હાહાકાર, બાળકોનું ભવિષ્ય જોખમમાં. ગુજરાતમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે વાલીઓને હેરાન કરી દીધા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને લઈ વડોદરામાં બાળકોના વાલીઓ ડીઈઓને રજૂઆત કરવા પહોંચી ગયા. બાળકોના ધોરણ 1ના પ્રવેશ મુદ્દે વાલીઓ અસમંજસ સ્થિતિમાં મુકાયા છે. કારણ કે હાલમાં સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું જેમાં બાળકોને 6 વર્ષથી જ ધોરણ 1માં પ્રવેશ મળશે એવો નિર્ણય લેવામાં આવ્યો, જેને લઈ વાલીઓ ચિંતિત થયા છે. કારણ કે સરકારે નવા નિયમોનો પરિપત્ર બહાર પાડ્યો હતો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા. કેજી સેક્શનના 3 વર્ષ બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અવઢવમાં મુકાયા છે. બાળકનું 1 વર્ષ બગડે અથવા તો તેને રિપીટ કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર મધ્યસ્થી બને અને 1 વર્ષ એક્સટેન્શન આપે તેવી વાલીઓએ માંગ કરી છે. વડોદરા શહેર અને રાજ્યના હજારો બાળકોમાં ભવિષ્ય પર અસર થઈ શકે છે. જો વિદ્યાર્થીને રિપીટ કરવામાં આવે તો 40,000 ઉપરાંતની વાર્ષિક ફી ભરવી પડે. આ નિર્ણયને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.